ચાંદખેડાની સ્થિતિ જોઈએ। અમદાવાદ મનપાની ચૂંટણી લઈને મતદાન થઈ રહ્યું છે। એક બાજુ નિરોસાઈ માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ચાંદખેડા વોર્ડની જો વાત કરવામાં આવે તો અહીં મતદાર દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જે બૂથમાં હાલ વોટિંગ થઈ રહ્યું છે એ બૂથમાં મતદાર યાદીમાંથી મતદારનું નામ ડિલીટ કરી દેવામાં આવ્યું છે, એટલે કે મતદારનું નામ ડિલીટ થવાથી સંજયભાઈ નામના વ્યક્તિએ હોબાળો મચાવ્યો છે, कारण के तेमनुं नाम मतदार यादी मांथी गायब अने आ नाम गायब थतानी साथे ज तेओए अहीं होबाळो मचाव्यो छे। चांदखेडानी आ वात छे के ज्यां पोदार इंटरनेशनल हाईस्कूल मां अत्यारे बूथ ઊભું કરવામાં આવ્યું છે મતદાન માટે અને शांतिपूर्ण माहोलमां मतदान थई રહ્યું છે, परंतु संजयभाईनुं नाम गायब थता तेओए होबाळो कर्यो। વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા માનસી, તેની સ્થિતિ શું છે? चांदखेडा બૂથની જો વાત કરીએ, આપણે વોર્ડની વાત કરીએ તો અહીં સંજયભાઈનું નામ લિસ્ટમાંથી ગાયબ અને હોબાળો। जी बिल्कुल, खास करीने जो बात करवामां आवे तो स्थानिक स्वराज्यनी जे महानगरपालिकानी जे चूंटणी छे ते આજે છે, જેના કારણે મોટી સંખ્યામાં જે પોતાનો અધિકાર છે મત આપવાનો અને પોતાના ઉમેદવારોને પસંદગી કરવાનો, તે માટે તમામ ઉમેદવારો પોતાને જે લિસ્ટમાં નામ છે ત્યાં બૂથ ઉપર જઈને મતદાન કરવા માટે પહોંચી જઈ રહ્યા છે। ત્યારે ખાસ કરીને એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં જે સંજય કરીને જે રહેવાસી છે તેમનું પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવેલા બૂથમાં મતદાન કરવાની જે યાદી છે તેમાં તેમનું નામ હતું, પરંતુ આ યાદીમાંથી તેમનું નામ ડિલીટ થઈ ગયું હતું। ત્યારબાદ ત્યાંના જે કર્મચારીઓ હાજર હતા તેમની સાથે જે સંજયભાઈ છે તેમને વાત કરી, પરંતુ કર્મચારીઓએ તેમને અલગ અલગ જગ્યાના એડ્રેસ આપ્યા અને તેઓ અલગ અલગ જગ્યાએ જે પોતાનો મતદાન કરવાનો હક છે તે માટે પહોંચ્યા, પરંતુ દરેક જગ્યાએ તેમનું નામ જ નહોતું, જેના કારણે આ જે સંજયભાઈ છે તેમને જે બૂથ છે ચાંદખેડા વોર્ડમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવેલો જે બૂથ છે ત્યાં હોબાળો મચાવ્યો હતો। અને ત્યારબાદ કહી શકાય કે જી માનસી, આભાર માનસી તમામ વિગત બદલ। તો ચાંદખેડા વોર્ડની આ વાત કે જ્યાં પોદાર ઇન્ટરનેશનલ હાઈસ્કૂલમાં બૂથ પર પહોંચ્યા સંજયભાઈ, પરંતુ તેઓનું નામ યાદીમાં ન હોવાને કારણે તેઓ અન્ય બૂથમાં પણ પોતાના મતાધિકાર માટે લડતા જોવા મળ્યા અને આખરે તેઓએ હોબાળો મચાવ્યો।